સ્ટાર્ટ પૂનાની વેધશાળાએ ચોમાસાની પૂર્ણાહુતિ જાહેર કર્યા પછી પણ ભારતીય આકાશમાંથી વાદળોનો સ્વેરવિહાર હજુ સંપન્ન થયો નથી બંગાળના અખાતમાં હવાના નવા નવા હળવા દબાણ સર્જાતા રહે છે એને કારણે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પાછોતરા વરસાદનો પ્રભાવ રહ્યો છે આ વરસાદ હવે કપાસમાં બીજી વખત આવેલા ફૂલોને નુકસાન કરી રહ્યો છે જો કે સાર્વત્રિક વરસાદ હવે પૂરો થઈ ગયો છે છતાં શરદ ઋતુનો આ વરસાદ દરિયા કિનારાના પટ્ટામાં ખેડૂતો માટે નવું સંકટ છે તેમના લહેરાતા પાકને આ વરસાદ ઓછે વધતે અંશે ઘસારો પહોંચાડે છે દેશમાં મંદીના વાદળો પણ ઘેરાયેલા છે આછ્ય અંધકાર છે એને કારણે અર્થતંત્રના ભવિષ્ય વિશે સરકાર કે કોર્પોરેટ જગત કોઈ અંદાજ લગાવી શકતું નથી એક પ્રકારની અનિશ્ચિતતાને કારણે બજાર ઠંડુ પડી ગયું છે જેને કારણે મંદીની આબોહવા તબક્કાવાર આગળ વધી રહી છે ગઈકાલે ગોવામાં જીએસટી પરિષદની મીટિંગ મળે તે પહેલાં કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બહુ ટૂંકા ગાળામાં ફરીવાર પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો સીતારામન કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે જોકે એ કામ જીએસટી કાઉન્સિલનું છે નાણાં મંત્રાલયનું નથી તો પણ એમણે કરેલી જાહેરાતને કારણે ઘણા લાંબા સમયથી મંદીમાં ડૂબકા ખાતા શેરબજારમાં એકાએક હલચલ મચી ગઈ દરેક મહત્ત્વના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો સેન્સેક્સ પણ કૂદકો મારીને પાંચ સાત પગથીયા ઊંચે ચડી ગયો દેશના ઔદ્યોગિક સેક્ટરમાં પણ વાદળો છવાયેલા છે કંપનીઓએ પોતાના સરપ્લસ ભંડોળ પર અંકુશ રાખેલો છે નવા રોકાણો માટે તેલ જુઓ અને તેલની ધાર જુઓ જેવી વિલંબિત નીતિ ઉદ્યોગપતિઓ અખત્યાર કરી રહ્યા છે આનું પરિણામ એ આવ્યું છે કે બજારમાં ઔદ્યોગિક સાહસિકતાનો અભાવ જોવા મળે છે નિર્મલા સીતારામન એક પછી એક નવા સોપાનો ઉઘાડતા જાય છે અને દેશના અર્થતંત્રને પાટે ચડાવવા માટે તેઓ વિવિધ પ્રકારની મૌલિકતાનો પ્રયોગ પણ કરી રહ્યા છે તો પણ હજુ સુધી એમની નજરમાં લઘુ ઉદ્યોગોની સમસ્યાઓ આવી નથી ભારત જેવા વિરાટ દેશમાં એના ઔદ્યોગિક જગતના મુખ્ય ચાલકબળ એવા લઘુ ઉદ્યોગો માટે સરકારે હજુ કોઈ રાહત પેકેજ જાહેર કર્યું નથી કોર્પોરેટ ટેક્સના ઘટાડાને બહુ ઓછો લાભ લઘુ ઉદ્યોગો લઈ શકશે નોટબંધી અને જીએસટી બંને વન ટાઈમ અફેર હતા માટે જન સામાન્યની લાગણી એવી હતી કે આ યોજનાઓનું અમલીકરણ ભલે નબળું હોય તો પણ છેવટે તો એમાં દેશ દેશહિત સચવાયેલું છે સ્ટોપ